આપણે અત્યારે નબીપુર કુમાર શાળાના પટાંગણ આગળ ઊભા છીએ. આ શાળાની વિશે હું એક શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આ શાળા વિશે હું તમને જણાવું કે આ શાળાનું પટાંગણ પણ સારું એવું છે, સારા એવા વર્ગખંડો છે. શાળા કુમાર શાળા છે. અહીંયા માત્ર અને માત્ર પુસ્તકનું જ્ઞાન પીરસવામાં નથી આવતું, પણ શાળાનોમાં આવનાર દરેક વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય અને બાળક આગળ એના જીવનમાં દરેક પડકારો સામે ઝઝૂમી શકે અને જીતી શકે એટલા તૈયાર કરવામાં આવે છે. શાળાનો પૂરેપૂરો સ્ટાફ સ્ત્રી સ્ટાફ છે, છતાં પણ દરેક શિક્ષકગણ ખૂબ જ મહેનત કરે છે. બાળકનું સર્વાંગી વિકાસ થાય તેમ સતત એ લોકોનો પ્રયત્નશીલ હોય છે. શાળામાં દરેક દિવસ જે કંઈ મહત્ત્વના દિવસો હોય છે, જેવો કે શિક્ષક દિવસ હોય, વિજ્ઞાન દિવસ હોય, તેવા દિવસોને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવે છે. બાળકોને નાના મોટા પ્રયોગો પણ કરાવવામાં આવે છે. અને જે રીતે આ પટાંગણ જોઈ રહ્યા છો, શાળાનું બિલ્ડિંગ જોઈ રહ્યા છો, ખૂબ જ સુવ્યવસ્થિત રીતે બનાવવામાં આવ્યું છે અને ખૂબ જ સફાઈનું પણ અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. અને બાળકોમાં એ સફાઈનો જે છે આપણા ગાંધીજીનો મંત્ર કે આપણે સફાઈ રાખવી જોઈએ, આપણા માનનીય વડાપ્રધાનશ્રી પણ સફાઈ માટે ખૂબ જ આગ્રહી છે, તો એનો પણ ગુણ બાળકોમાં વિકાસ થાય એનો પણ અમારે સતત સ્ટાફ અને શાળા વતી પ્રયત્ન હોય છે. અને બાળકોનો પણ એટલો જ સહકાર અમને મળી રહે છે. બાળકોમાં શિસ્તનું સિંચન થાય, બાળકો પોતાના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધે અને પોતાનું જીવન સુંદર રીતે જીવી શકે એટલા માટે શાળા પરિવાર સતત પ્રયત્નશીલ રહે છે. એમાં શાળાના આચાર્ય શ્રી ઈલાબેન તેમજ સ્ટાફગણ પૂરા સહભાગી રહે છે. શાળાના દરેક વિદ્યાર્થી ખૂબ જ ઉત્સાહી હોય છે. દરેક જે છે હોય છે પ્રયોગો કરાવવામાં આવે છે કે શાળાને લગતી કોઈ પણ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે એમાં દરેકે દરેક બાળક ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેતો હોય છે. અસ્તુ.
બિલ્ડિંગ વિશે થોડી ઘણી માહિતી લઈશું કે જેમાં બાળકોનું ઘડતર ઘડી રહ્યું છે એ શાળાનું પરિસર કેવું છે, એના વર્ગખંડ કેવા છે. સૌ પ્રથમ આપણે આચાર્યશ્રીની ઓફિસ જે છે એનું આચાર્યના કાર્યાલયની મુલાકાત લઈશું. આચાર્યનું કાર્યાલય પણ ખૂબ જ સુવ્યવસ્થિત અને સ્વચ્છ રાખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે એમાં ખૂબ જ સુંદર રીતે બેઠક આયોજન કરેલું છે સ્ટાફ માટે, સ્ટાફ પરિવાર માટે. સામે તમે શિક્ષકોની માહિતી માટેનું જે એક બોર્ડ છે એ ખૂબ જ સુંદર અક્ષરે લખેલું છે, જેમાં બાળકો શિક્ષકોના પૂરા નામ છે, તેમની જન્મ તારીખ, ખાતા દાખલ તારીખ, શાળામાં દાખલ તારીખ, તેમજ શિક્ષકોને ખૂબ જ સુંદર રીતે જે કામગીરીની વહેંચણી કરી છે એનો પણ ઉલ્લેખ થયેલો છે. એટલે શાળાનું આચાર્યની ઓફિસ ખૂબ જ સુંદર રીતે, સુવ્યવસ્થિત રીતે બનાવવામાં આવેલી છે. ઓકે, ત્યારબાદ ગ્રુપની જે બીજી શાળાઓ એ શાળાઓના નામ પણ લખેલા છે અને અધિકારીશ્રીના વિશે પણ અહીંયા કે પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જિલ્લા શિક્ષણ અધિકારીમાં કોણ છે, તાલુકા શિક્ષણ અધિકારી કોણ છે, બીટ નિરીક્ષક કોણ છે તેનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. આચાર્યની ઓફિસમાં કોમ્પ્યુટર પણ છે, પ્રિન્ટર પણ છે, એટલે શાળાને લગતા કંઈ પણ જે કાગળિયા કામગીરી હોય છે તેનું પ્રિન્ટઆઉટ પણ સરળ રીતે આચાર્ય સરળતાથી કરી શકે, સમયનો વ્યય ના થાય એ રીતે પણ સુવ્યવસ્થિત આયોજન નબીપુર કુમાર શાળામાં થયેલું છે. હવે આપણે આગળ જોઈશું તો શાળાના આચાર્યની બાજુમાં જ આપણે કોમ્પ્યુટર રૂમ જોઈશું. હવે આપણું જે ભારત છે એ વિકસિત ભારત છે. છેવાડાના ગામોમાં પણ બાળક ખૂબ જ પોતાનો સુંદર વિકાસ કરી લઈ લીધી. હવે આપણે બાળકને ક્યાંય પણ એના વિકાસમાં કોઈ બાધા ના આવે, આપણે બધા જ જાણીએ છીએ કે અત્યારે કોમ્પ્યુટર યુગ છે, તો અમારા શાળામાં નબીપુર કુમારમાં ભણેલો બાળક ક્યાંય પાછો ના પડે, કોમ્પ્યુટરનું પણ એને પૂરેપૂરું જ્ઞાન હોય તે માટે અહીંયા શાળામાં પણ એટલી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. દરેક બાળક દીઠ કોમ્પ્યુટર આપેલું છે, તો અમે તાસવાઇઝ બાળકોને કોમ્પ્યુટર રૂમમાં લાવીએ છીએ અને કોમ્પ્યુટરને લગતી બાળકોને સારી એવી માહિતી આપવામાં આવે છે અને કોમ્પ્યુટર પર બાળકો જાતે જ ટાઈપ કરે છે, ડ્રોઈંગ પણ કરે છે અને દુનિયા સાથે કદમથી કદમ મિલાવી શકે એટલા માટે એમનો અહીંયા આગળ વધે એટલા માટે અહીંયા કોમ્પ્યુટરનું શિક્ષણ પણ ખૂબ જ સુંદર રીતે આપવામાં આવે છે. એટલે બાળક, અમારા નબીપુર કુમાર શાળાનું બાળક ક્યારેય જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં પાછળ ના પડે અને એના વિકાસમાં કોમ્પ્યુટર શિક્ષણ અડચણરૂપ ના બને તે માટેના સતત અમારા નબીપુર કુમાર શાળાના સ્ટાફ વતી અમે પ્રયત્નશીલ રહીએ છીએ કે જેથી બાળક આજના યુગમાં, જે આજનો યુગ હરણફાળ ભરી રહ્યો છે, તે યુગમાં ક્યાંય કોઈ ક્ષેત્રે પાછો ના પડે તેવા બનતા પ્રયત્નો કુમાર શાળામાં કરવામાં આવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે આપણે કોમ્પ્યુટર શિક્ષણ વિશે તો જોયું, પણ બાળકોને માત્ર ને માત્ર પુસ્તકીય જ્ઞાન નથી આપવામાં આવતું, અહીંયા નાના મોટા પ્રયોગો પણ કરાવવામાં આવે છે. પ્રયોગ કરવાથી બાળકમાં જે જ્ઞાન પીરસાય છે એ લાંબા સમય સુધી રહે છે અને જીવનમાં ક્યારેય પણ કોઈ મુસીબત આવે તો આ જ્ઞાન એને ઉપયોગમાં આવે. તે રીતના નાના મોટા પ્રયોગો પણ કરાવવામાં આવે છે કે જેથી બાળકને માત્ર ને માત્ર ભારરૂપ ના લાગે પણ ગમ્મત સાથે જ્ઞાન મળે એ રીતના પ્રયત્ન અમે કરતા રહીએ છીએ. કારણ કે ગણિત વિષય અઘરો છે, તો આ લસા ગુસા છે કે સંખ્યાની સ્થાન કિંમત છે તે બધા જે અઘરા વિષયો છે તેને પણ ગમ્મત રૂપે આપવાનો પ્રયત્ન કરીએ છીએ. બાળ ગીત લેવું છે કઈ? હવે આપણે પ્રજ્ઞા વર્ગની મુલાકાત લઈશું. પ્રજ્ઞા વર્ગ અને આ વર્ષે સરકારશ્રી તરફથી બાલવાટિકાનો પણ ઉમેરો પ્રાથમિક શાળામાં કરેલો છે, તો બાળકોને ખૂબ જ સુંદર રીતે મજા પડે એ રીતે પણ અહીંયા જ્ઞાન પીરસવામાં આવે છે. સુંદર મજાના ફ્લેશ કાર્ડ હોય છે અને અવનવા કાર્ડ દ્વારા આ પ્રજ્ઞા વર્ગનું આયોજન કરવામાં આવે છે. શિક્ષકો દ્વારા ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવે છે. કોઈપણ જે, ધારો કે તમે જોઈ રહ્યા છો કે રેલવે પ્લેટફોર્મનું એક દ્રશ્ય છે એને સચિત્ર બતાવવામાં આવે છે કે જેથી એ બાળકને ખૂબ જ મજા પડે. દરેક ફ્લેશ કાર્ડ એટલા રંગીન અને ખૂબ જ સુંદર રીતે તૈયાર કરેલા છે સરકારશ્રી તરફથી, તો ખૂબ જ મજા આવે છે. બાળકોને શાળાએ આવવાનું ગમે છે, બાળક શાળાએ દોડતું આવે છે. હવે આપણે આગળ જઈશું. એમાં શાળામાં ખૂબ જ સુંદર સેનિટેશનની પણ સુવિધા છે અને ગામ વતી અમને ઠંડા કૂલરની પણ સગવડ કરવામાં આવી છે. એટલે બાળકને ગરમીમાંથી જે ઠંડુ પાણી પીવા માટે દોડવું પડતું હતું એ દોડવું નથી પડતું. શાળા પરિસરમાં જ અમે ઠંડા કૂલરની વ્યવસ્થા ગ્રામ પંચાયતના સભ્યો થકી, એમના સહકાર થકી કરવામાં આવેલી છે.
શૌચાલય પણ છે કે જેથી બાળકોને કોઈ પણ અસુવિધા થાય નહીં. ચપ્પલ મૂકવા માટે રેન્ટ છે, અહીંયા પર્સનલ શિક્ષકો માટે પણ શૌચાલયની સુવિધા છે, અને ફાયર સેફ્ટી માટેના પણ અહીંયા લગાવેલામાં આવેલે છે, અને એની જાણકારી પણ અમે બાળકોને અવારનવાર કરતા રહીએ છીએ. એટલે શાળા પરિસર ખૂબ જ સુંદર રીતે બનાવેલું છે, બાળકોને ગમત પડે અને મજા આવે, બાળકને સ્કૂલે આવવામાં કંટાળો ના આવે પણ દોડતું ભાગતું આવે એવા પ્રયત્ન ખરેખર શાળાના આ પરિવાર વતી કરવામાં આવે છે. થેન્ક યુ. ઉપર પહેલાં કહેવાનું છે, હવે આપણે શાળાનું જે બીજું પરિસર છે મીન્સ કે ઉપરના જે વર્ગખંડો છે તેની મુલાકાત લઈશું. અહીંયા આપણે જોઈ શકીએ કે પગથિયા ઉપર આપણે ઘડિયાળનું ચિત્ર કરેલું છે કે જેથી બાળક ઉતરતા ચડતા ઘડિયાળનું જ્ઞાન લે, અને બાળકો એ જોઈને ચડતા ઉતરતા ગાય તો એમને આપોઆપ રમતા રમતા પણ ઘડિયાળ કંઠસ્થ થઈ જાય, અને ગણિતનો પાયો જ છે ઘડિયાળ. એટલે એ રીતે આપણે ઘડિયાળ જ્ઞાન માટે પ્રયત્ન કરેલા છે. તમે શાળાનું પરિસર જોઈ શકો છો, એ ખૂબ જ સુંદર છે. આ ઉપર ની જે લોબી છે એ પણ ખૂબ જ સુવ્યવસ્થિત છે, સ્વચ્છ છે, અને અહીંયા ચપ્પલો ગોઠવવા માટે પણ રેન્ટ છે. એટલે બાળકોમાં એ પણ ગુણ ખીલવે કે કોઈ પણ વસ્તુ છે એ આપણે સુવ્યવસ્થિત મૂકવી જોઈએ, જાણવા જેવું પણ લખવામાં આવે છે. એટલે બાળકોને રોજ અવનવી માહિતી. બીજા શાળાના જે સ્માર્ટ ક્લાસ છે એમની મુલાકાત લઈશું. આપણે જાણીએ છીએ કે સાતમા આઠમામાં ખૂબ જ અઘરા વિષયો હોય છે, જેમ કે સામાજિક વિજ્ઞાન છે, વિજ્ઞાન છે, ગણિત વિષયો છે. એ વિષયોમાં રીતે શું આયોજન થઈ શકે, બાળકો સારી રીતે એમના કોન્સેપ્ટ ક્લિયર થાય તે માટે સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે. તેમાં સામાજિક વિજ્ઞાનનો જે વિષય છે એને ખૂબ જ ગહન રીતે અભ્યાસ કરી શકે, બાળકોમાં એ ભણતર ઊંડાણપૂર્વક રહે, કોઈ પણ મુદ્દામાં એમને તકલીફ ના પડે સમજવા માટે. અહીંયા જોઈ રહ્યા છો કે લોકશાહીમાં સમાનતા, બાળકોને એ મુદ્દામાં કોઈ પણ તકલીફ ના પડે, કોઈ મુદ્દો અનનોન ના રહે. આપણે એક ભારતીય નાગરિક છે એટલે આપણને બંધારણની રચના ખબર હોવી જોઈએ, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, આપણું બંધારણ શું છે. જો આ રીતે સચિત્ર બતાવવામાં આવે તો બાળકોના દરેકે દરેક મુદ્દાનું ક્લિયરન્સ થઈ જાય છે, અને બાળકો ખૂબ જ સારી રીતે એને સમજી શકે છે. એટલે ખરેખર સરકારશ્રીએ જે આ સ્માર્ટ ક્લાસ આપવામાં આવ્યા છે, સ્માર્ટ ટીવી આપવામાં આવ્યા છે, એમાં બાળકોને ખૂબ જ મજા પણ આવે છે. કારણ કે સામાજિક વિજ્ઞાન વિષય થોડો કંટાળાજનક છે, પણ આ રીતે ભણાવવામાં આવે તો બાળકને ખૂબ મજા આવે છે. હવે આપણે આગળ બીજા સ્માર્ટ ક્લાસની મુલાકાત લઈશું. તમે પરિસરને પણ જોઈ શકો છો કે ખૂબ જ સુંદર રીતે સ્વચ્છ રાખવામાં આવે છે, એમાં બાળકોની ખૂબ જ સહભાગીતા છે. હવે આપણે શાળાના બીજા સ્માર્ટ ક્લાસની મુલાકાત લઈશું. આ ધોરણ 8 છે. આ ધોરણ 8માં પણ ઇંગ્લિશ જેના વગર આપણે અત્યારે ચાલી શકીએ એવા નથી, તો ઇંગ્લિશ જેવો જે વિષય છે એમાં શિક્ષક શ્રી દ્વારા ખૂબ મજાની એક્ટિવિટી કરાવવામાં આવી છે, ટ્રુ અને ફોલ્સ. કારણ કે ઇંગ્લિશથી બાળકો ભાગતા હોય છે, પણ આ રીતે સ્માર્ટ ક્લાસમાં જાતે બાળકને સમજાવવામાં આવે છે, બાળકો જાતે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરીને કરે તો એમને મજા પણ આવે છે, અને ઇંગ્લિશ વિષયથી જે ડરે છે કે ઇંગ્લિશ અઘરો વિષય છે એને ખૂબ જ ઘણી નાની મોટી ગેમ પણ અહીંયા સ્માર્ટ બોર્ડમાં રમાડે છે શિક્ષક. એટલે ખૂબ જ મજા આવે છે બાળકોને, અને આંતરિયાળ ગામમાં રહેલો બાળક પણ ખૂબ સુંદર રીતે ભણે છે અને દરેક વિષયને આગળ વધે છે શિક્ષણના પગ ઉપર. થેન્ક યુ. જોઈ શકો છો અહીંયા ભણનારા બાળકો જે વિદ્યાર્થીઓ છે, અહીંયા જે વડીલો બેસે છે એમના મોઢે સાંભળ્યું છે કે આ જ શાળામાં ભણેલા બાળકો ખૂબ જ આગળ વધ્યા છે, વિદેશમાં પણ પોતાની નામના કરી છે. તો અમે પણ હવે જે શાળા પરિવાર છે એ ખૂબ જ પ્રયત્ન કરે છે કે આ જ શાળામાં ભણેલો વિદ્યાર્થી આગળ જાય, ડૉક્ટર એન્જિનિયર બને અને અમારા નબીપુર ગામનું નામ ઉજ્જવળ કરે, નામના લાવે. અને એટલું જ કહીશ કે જો પાણી સે નહાતા હૈ વો સિર્ફ લિબાસ બદલતા હૈ, પાણી સે નહાતા હૈ વો સિર્ફ લિબાસ બદલતા હૈ, લેકિન જો પસી સે નહાતા હૈ વો ઇતિહાસ બદલતા હૈ. એટલું જ કહીને હું મારું વક્તવ્ય વિનવું છું કે આ શાળામાં ભણેલો દરેક વિદ્યાર્થી ભારત શું વિદેશમાં પણ પોતાનું નામ ઉજાગર કરે, નબીપુર ગામનું નામ ઉજાગર કરે અને નબીપુર કુમાર શાળાનું નામ પણ બનાવે, એ જ અભ્યર્થના. અસ્તુ. થેન્ક યુ.